હિમાચલ પ્રદેશના જુદા જુદા શહેરોમાં છેલ્લા થોડા દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે શનિવારે સવારે કાંગરા જિલ્લામાં આવેલી ચક્કી નદી પરથી પસાર થતો આ રેલવે બ્રિજ તૂટી ગયો હતો. કાંગરા સિવાય હિમાચલના ચંબા, બિલાસપુર, સિરમોર અને મંડી જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તરી રેલવે વિભાગે જાણકારી આપી તે પ્રમાણે નદીનું જળસ્તર હજુ પણ ઉચ્ચતમ સપાટીએ છે. તેમના કહેવા પ્રમાણે પુલ તૂટવાની ઘટના ત્યારે બની જ્યારે સતત ચાલતા ભારે વરસાદને પગલે પુલના ત્રણમાંથી એક પિલરને ભારે નુકસાન થયું અને એ રીતે પુલ તૂટી પડ્યો હતો. વરસાદને પગલે મંડી જિલ્લામાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરો તથા દુકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા, રસ્તા પરના વાહનોને માઠી અસર થઈ હતી અને લોકોને તેમના ઘરોમાં પુરાઈને રહેવું પડ્યું હતું. મંડી વિસ્તારથી વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની પણ ખબરો આવી રહી છે અને મોસમ વિભાગ પ્રમાણે હજુ પણ આવનારા થોડા દિવસો સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્ય સરકારે પ્રવાસન અર્થે મુસાફરી કરતા લોકોને હિમાચલ પ્રદેશ નહીં આવવા માટેના દિશાનિર્દેશો જારી કર્યા છે તથા સ્થાનિકોને નદી કિનારાઓ તથા પાણીના વહેણ નજીક જવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે. હિમાચલ પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટે હજુ પણ 25 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભૂસ્ખલન થવાની આગાહીનો અંદેશો આપ્યો છે.